શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આજે જ્યારે 492 વર્ષે લાંબા સમયના શાસનકાળ પછી અતિ શુભ ઘડી એટલે કે તારીખ 5/8/20 બપોરે વિજય મુહૂર્ત 12:44 કલાકે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરાવી રહ્યું હતું. તે ઘડીને શુભ બનાવવા માટે નલિયા બજાર ચોક ખાતે આવેલા અતિ પ્રાચીન રામ મંદિર ખાતે 12:15 કલાકે સ્થાનિક ગામના અગ્રણીઓ કાર્યકર્તાઓના આયોજનો શ્રી મહાઆરતી, રામધૂન, રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1992ની કાર સેવામાં નલિયાથી અયોધ્યા રામશિલા પૂજનમાં ગયેલા કારસેવકોના પ્રતિનિધિ તરીકે નલિયાના ભરતભાઈ ભાવસારનું શાલ ઉડાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને ખુશી મનાવવામાં આવી. આમ ભારતમાં આજે અયોધ્યા ખાતે રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવી, આધારશિલા રાખવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ભવ્ય નિર્માણ થશે ત્યારે આ ઇમારત જે બનવાની છે જેને લઈને આજે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, શિલાન્યાસ મૂકવામાં આવી રહી છે ત્યારે તેવા સમયે રામ જન્મભૂમિ ખાતે આજે 492 વર્ષે પછીનો આ શુભ ઘડી આવી છે જે વિજય મુહૂર્તમાં પ્રધાનમંત્રી દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યું છે અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે મંદિર નિર્માણ થશે ત્યારે કરોડો લોકોનો આસ્થાનું પ્રતીક એવા રામ ભક્તોનો ઐતિહાસિક દિવસ મનાય છે ત્યારે અબડાસામાં પણ ઐતિહાસિક દિવસની મનાવવામાં આવ્યો હતો.